નમસ્કાર દર્શક મિત્રો, અતિથિ કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, અતિથિ કાર્યક્રમ એટલે એવો કાર્યક્રમ કે જેમાં વિશિષ્ટ વ્યક્તિત્વને આમંત્રણ આપીએ છીએ અને તેમની સાથે વાતો કરીએ છીએ અંતરંગ. દર્શક મિત્રો, આજે એક એવા વિશિષ્ટ વ્યક્તિત્વ અમારી સાથે સ્ટુડિયોમાં હાજર છે કે કહેવાય છે, વર્ષોથી કહેવાય છે કે ગુજરાતના પાણીમાં એક અલગ જ અસર રહેલી છે અને ગુજરાતી ક્યાંય પણ જાય, વિશ્વના ખૂણે કોઈ પણ જગ્યાએ જાય, ત્યાં પોતાનું એક સ્થાન બનાવી દેતો હોય છે. ઘણા બધા દાખલા આપણી પાસે પડેલા છે, પરંતુ એક એવું નામ વર્ષો પહેલા લંડન સ્થાયી થયા અને ત્યાં જઈને તેમણે જે પ્રમાણે ગુજરાતીને ગૌરવ અપાવે તેવું કાર્ય શરૂ કર્યું ને આજે એ કાર્ય એક કહી શકાય કે એક એવી મજલ પર પહોંચી ગયું છે, એવી મંજિલ પર પહોંચી ગયું છે કે જ્યાં લોકોએ જ્યારે લંડનમાં એટલે કે ખાસ કરીને યુકેની અંદર, બ્રિટનની અંદર ગુજરાતીઓની વાત આવે ત્યારે એ નામને તો યાદ કરવું જ પડે. દર્શક મિત્રો, નામ છે સીબી પટેલ. સીધો જ બીજો કંઈ પણ પરિચય આપ્યા વગર સીધા જ ઇન્ટ્રોડ્યુસ કરી દઉં છું આજના અતિથિને, મિસ્ટર સીબી પટેલને. મિસ્ટર સીબી પટેલ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. મિસ્ટર પટેલ, સૌથી પહેલા તો એક હેલ્થનું રાસ, કારણ કે આ એજ નોર્મલી એજ પૂછવામાં ક્યાંક ખચકાટ થતો હોય કે કેટલી, અને લોકોને પણ પોતાની ઉંમર કહેવામાં ખચકાટ થતો હોય છે, કારણ કે કોઈને ક્યારેક ઘરડા કહેવું અથવા તો ઘરડા કહેવડાવું એ ગમતું નથી, પરંતુ આ એજે પણ ફિટનેસ મિસ્ટર સીબી પટેલની શેના આધારિત છે? એક તો મને ફક્ત 72 વર્ષની ઉંમર થઈ, 39 બાકી છે. ઓકે 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 ઓકે. ખાવા પીવામાં, નિયમિત જીવવામાં, બધું મોડરેશનમાં, અને ખાસ ઈશ્વર સ્મરણમાં નિયમિત રીતે રહેવાથી, અને ખાસ સવિશેષ મારું જે કામ કરું છું એટલો પરમ સંતોષ છે, એટલે એજિંગ પ્રોસેસ મને ટચ જ ના કરી શકે. ઓકે, એ જે એજિંગ પ્રોસેસની જે વાત કરું છું, ટચ નહીં કરી શકે તેની ઉપર આવીશ, પરંતુ જે પ્રમાણે આપે ત્યાં જ્યારે યુકેમાં આપ સ્થાયી થયા, મારે એના થોડાક પહેલા ભૂતકાળમાં જવું છે. સ્ટ્રગલિંગ જે લાઈફ હતી, એ સમયની સ્ટ્રગલ લાઈફ હતી, એના વિશેની વાત કરવી છે. કોઈ પણ મહાન માણસ પહેલા દિવસથી મહાન બનતો નથી, કોઈ પણ રીચમેન ક્યારે પહેલા દિવસથી રીચમેન હોતો નથી, તેના ભૂતકાળમાં ક્યાંક એવા સંસ્મરણ હોય છે કે જેને લઈને ક્યારે આજે પણ એ એકલો બેઠો હોય તો તેની આંખ ક્યાંક આંખનો ખૂણો ભીનો થાય છે, એવી કઈ ક્ષણ હતી અને એવા કયા સંજોગો આવ્યા કે જે એ સંજોગોમાંથી પસાર થતા થતા ઘડાતા ઘડાતા આ ધાતુ સોનું બન્યું? એ વસ્તુ ઘણા પ્રસંગ બની શકે, પરંતુ વારંવાર દરેકને સમસ્યા આવતી હોય છે. જો મારા જીવનમાં જેને ટર્નિંગ પોઈન્ટ કહેવાય, તો 73માં હું ઇંગ્લેન્ડમાં તે વખતે ઘણા વર્ષ રહ્યો હતો. ગયો તો LLB 12 લો કરવા, લગભગ પૂરું કરીને હું વેપારમાં પડ્યો. સંખ્યાબંધ દુકાનો પણ હતી તે વખત, મારી ઉંમર હતી 37 ઇયર્સની ઉંમર હતી. ઓકે, પણ મને કંઈક અજંપો હતો, ફક્ત પૈસા બનાવવા એ જરૂરી હોવા છતાં બીજું કંઈ કરવું છે. તો આ જે સમાચાર માધ્યમની વાત મને મારા પિતાશ્રી કરી હતી, એટલે સંન્યાસી હતા, એમના સંન્યાસ લીધેલો 1960. અમે પહેલીવાર મળ્યા, પિતા પુત્રને પૂછે શું કામ કરો છો, એટલે આટલા મકાનો છે, આટલી દુકાનો છે, તો કે તમને હડકવા લાગ્યું છે. અને મને પણ એ ના ગમ્યું, કેમ કે એમનો દર મહિને બેંક થ્રુ 90 રૂપિયા મોકલા, એક એવો સંન્યાસ હતો કે જે સમાજ ઉપર બોજારૂપ નતા. એમણે કહ્યું કે સારું કામ કરો તો મને જણાવજો, બાકી આમાં મને રસ નથી. ઓકે, હું કહું સારું કામ શું કહેવાય, તો કે અક્ષર જ્ઞાન કરો. બિલકુલ શિક્ષણ, ફોર્મલ શિક્ષણ વગરનો સંન્યાસી ભારતમાં જે 13 વર્ષ ઘૂમ્યા, એમણે મને વાત કરી અખંડ આનંદની અને પરિચય પુસ્તિકાની, જે હું લંડનમાં મંગાવતો હતો. એમણે પૂછ્યું કે તમે કહો છો અક્ષર જ્ઞાન, મને ખબર ના પડે, હું તો દુકાનદાર છું, પ્રોપર્ટી ઓનર છું, તો આ અખંડ આનંદ શરૂ કોણે કર્યું? મને કહી શકે વિશ્વ અખંડ આનંદ નામ સાંભળેલું છે. તો એ સ્વામીજીએ કહ્યું, એટલે મારા પિતાજીએ, તમને ખબર છે મારું વતન ભાદરણ છે, બોરસદની બાજુ, બોરસદમાં ભિક્ષુ અખંડ આનંદનું મૂળ નામ હતું લલ્લુ શેઠ, એક લોહાણા હતા, ધંધો કરતા હતા લોહારનો, એમની ધમણ હતી, બીજી ધમણ કરી ખંભાતમાં બાજુમાં જ આવે. કમનસીબે એમના પત્ની સાથે એમને જરા
મુશ્કેલ ઉભી થઈ. સંન્યાસી બની ગયા. એમણે નિયમ કર્યો, હું સંન્યાસી બનીશ પણ સમાજને મારે ફક્ત ભગવા કપડા પહેરીને મારે લૂંટવા નથી. અને સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય સ્થાપનાર ભિક્ષુખન ઓફકોર્સ મનુ સુભેદારને બધા. નો નો, યોર ટર્નિંગ પોઈન્ટ, એક્ઝેક્ટ આપણા ટર્નિંગ પોઈન્ટ પર આવી જઈએ. મેં કહ્યું જ્યારે સ્વામીએ, ત્યારે મને મનમાં એક લાગ્યું કે આ એક વિચારવા જેવો પ્રશ્ન છે. પણ હું મૂંઝવણમાં હતો. દુકાનદાર માણસ, પ્રકાશક કે તંત્રી કે પત્રકાર ના બની શકે. ચિંતન બી બહુ કર્યું અને મેં જોયું કે આમાં મને પાંચ વસ્તુ મળી શકે. એક તો સૌથી પહેલું માણસ ગોતે છે પોતાના કાર્યમાં સંપૂર્ણ આનંદ અને સંતોષ મળવો. ઓકે, જોબ સેટિસ્ફેક્શન જે કહેવાય. ઓકે, ઇન્ટેલેક્ચ્યુઅલી ચેલેન્જિંગ જોબ હોવો જોઈએ. નંબર ટુ, કોઈક રીતે પોતાનું કામ કરતા કરતા બીજાનું પણ કામ થાય, સમાજનું પણ કામ થાય, એ પણ આ વ્યવસાયમાં, તમારા અને મારા વ્યવસાયમાં શક્ય છે. રિઝનેબલ આવક પણ થઈ શકે. અને પાંચમાં પૂછાય પણ ખરો માણસ, કે મને આ પાંચે પાંચ આકર્ષણો. અને પછી ત્યારે તમને આવ્યું કે મને આ ફિલ્ડમાં જવું જોઈએ. એક્ઝેક્ટ જે પ્રમાણે એશિયન વોઇસ અને ગુજરાત સમાચાર એનું જે શરૂઆત થઈ, મારે મારે એ એ એ એ ખુશીની ક્ષણો યાદ કરાવી છે. સીબી પટેલ પાસે પહેલો અંક જ્યારે બહાર પાડ્યો હતો, કારણ આપે કીધું કે ક્યાંક એ એક્સપિરિયન્સ નહીં અને અચાનક આ કરવાનું હતું. એક નિર્ધાર કર્યો સીબી પટેલે કે મને આ કરવું છે. એ એક ક્ષણ યાદ કરો મિસ્ટર સીબી પટેલ, કે જે ક્ષણે પહેલો અંક છપાઈને સીબી પટેલના હાથમાં આવ્યો. પ્રસવની પીડા અવર્ણનીય છે. પહેલા તો એક વર્ષ દોઢ વર્ષમાં વિચાર જ કરી રાખ્યા. એમ કરતા કરતા ગુજરાત સમાચાર બાય ધ વે શરૂ કરેલું બીજા લોકોએ, એમને જરા મુશ્કેલી હતી. 75 ના એન્ડમાં અમે નક્કી કર્યું અને એપ્રિલ 76માં યોગાનો યોગ રામનવમી હતી, 9 એપ્રિલે, અને મારી જન્મકાંઠ હતી. ઓકે, એ દિવસે પહેલો અંક મારા વૈભવમાં બહાર પડ્યો. તમારે ત્યાં બહુ વર્ષનું લગ્ન જીવન પછી સંતાન આવે, એમાં જો પુત્ર આવે ને બધી રીતે પરફેક્ટ, કેવો આનંદ. સોરી, હું પુત્રીનો પણ હું બાપ છું. જી જી, પણ પહેલો જન્મ જે પણ હોય, બાળક જન્મે ત્યારે નસીબદાર છું કે આનંદ થયો. પણ મેં મારી ક્ષતિઓ જોવા બહુ પ્રયત્ન કર્યો. ઓકે, સતત હું જોઉં કે સારું કામ થયું છે, પરંતુ ક્ષતિ ક્યાં રહી ગઈ. અને પછી તો એક છે ને, એક થી પછી એક આગળ કદમ મૂકો, પછી તમે એના પ્રો બનો અથવા તો પછી એન્ટી બનો. આ બે વગર શક્ય બનતી નથી પ્રગતિ. આવું સતત એક કહેવાતું રહ્યું છે અને અભ્યાસ દ્વારા જાણવા પણ મળ્યું છે. કઈ લાઈન લીધી હતી? કારણ કે મારે એટલા માટે આ વસ્તુ કહે છે, મારા લાખો દર્શકો, જો કદાચ આમાંથી કોઈ વ્યક્તિ આ ફિલ્ડમાં આવવા માંગતી હોય તો શું સ્ટ્રગલ કરીને, સંઘર્ષ કરીને આગળ આવી શકાય કે પછી વાહવા કરીને આગળ આવી શકાય? સ્વામીજીની એક શીખ હતી કે જો તમે તટસ્થ ના હોય, રચનાત્મક ના હોય, હકારાત્મક ના હોય, તો એ સમાચાર માધ્યમ સમાજની સેવા નહીં કરી શકે. સો સત્યની સાથે રહેવાનો પ્રયત્ન આપે કર્યો હતો અને પોઝિટિવ ન્યૂઝની સાથે. ફાઇન, આ જ વસ્તુ હવે સીધો લઈ જઉં છું આપને કે અત્યારના એરામાં જે પ્રમાણે મીડિયા ક્યાંક સ્પાઇસી ન્યૂઝ બનાવીને પોતાના મેગેઝિન્સ, પોતાના ન્યૂઝપેપર, પોતાની ચેનલ એને વધુ પોપ્યુલર કરવાના પ્રયત્ન કરે છે, તેના માટે શું મંતવ્ય છે સીબી પટેલનું? એ તો દરેક વેપારી, દરેક વ્યવસાયી, દરેક પ્રકાશક કોઈક રીતે એવું નવું આપવા પ્રયત્ન કરે કે એનું પોતાનું પ્રકાશન કે તમારી ચેનલ સરસ થાય. પણ જરૂરી નથી કે આપણે એના માટે નીચા પ્રવાસ કરવા. બે નિયમ કર્યા તમે 75ના એન્ડમાં જ, કે કોઈ પાર્ટીમાં જોઈન ના થવું. પહેલાં હું લેબર પાર્ટીનો એક લીડર હતો અને બીજો કોઈ સરકારી ઇનામ અલકાબ ના સ્વીકારવા, એટલે હું મુક્ત મને આવી ગયો. અને બીજું પણ કહ્યું સ્વામીજી, કોઈ ચમરબંધીની પરવા નહીં કરતા, પરવારાથી બીના કામ કરજો. અહીંયા શું બને છે ઇંગ્લેન્ડમાં, અમારે ત્યાં સંજોગો જુદા છે, વાતાવરણ પણ જુદા પ્રકારનું છે. અહીંયા જે અત્યારે જે આપણું સ્ટેજ છે મીડિયા ઇવોલ્વમેન્ટનો, એના કરતાં અમે બહુ નસીબદાર છીએ. અમારે ત્યાં વાતાવરણ એ અર્થમાં બહુ સારું છે. ત્યાંનો અમારો લવાજમી ગ્રાહક, અમારા 24,000 પેઇડ સબસ્ક્રાઈબર્સ છે. અમારું પેપર ઈ પેપર, આખું પેપર તમે જોઈ શકો કોમ્પ્યુટર ઉપર.
પણ ઈ પેપર જવાથી અમારા ગ્રાહકો ઘટ્યા નથી, વધ્યા છે. અમારો ત્યાંનો વાચક બહુ કદરદાન છે. જો એ જાણે કે આ પ્રકાશકના પ્રકાશન સમાજની પડખે ઉભું રહે છે, વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. વાત કરીએ છીએ આપણે લંડનના, ખાસ કરીને યુકેના સૌથી વધુ જાણીતા અને સૌથી વધુ સર્ક્યુલેશન ધરાવતા ગુજરાત સમાચાર અને એશિયન વોઇસના એડિટર અને પબ્લિશર મિસ્ટર સીબી પટેલ સાથે. મિસ્ટર પટેલ, જે પ્રમાણે આપે કીધું કે અમારા વાચકો, એટલે એક્ઝેક્ટ હું વાત પકડીને ચાલું છું કે યુકેમાં રહેતા ગુજરાતી વાચકો અથવા તો હિન્દી ભાષી એશિયન વાચકો જે છે તેઓનો કંઈક ટેસ્ટ અલગ છે. નાઉ મારે ટેસ્ટની કમ્પેરિઝન કરાવી છે આપની પાસે, કારણ કે સતત આપ હિન્દુસ્તાન સાથે પણ સંપર્કમાં છો, અહીંયા પણ આપનો બહુ જ બહોળો મિત્ર વર્ગ છે, આપના ચાહકો પણ અહીંયા છે, વારે તહેવારે આપ અહીંયા આવતા પણ હો છો. શું ડિફરન્સિએટ જો પ્રોપર ત્રણ પોઈન્ટમાં કરવું હોય તો ત્રણ પોઈન્ટમાં યુકેના વાચકો અને હિન્દુસ્તાનના વાચકો કઈ રીતે ડિફરન્સિએટ કરી શકાય? હું એ તુલનામાં કદાચ બરોબર જોખમ સમજું છું કે હું આમ તો પરદેશ રહું છું, હું અહીંયા વારંવાર આવું છું, અમેરિકા પણ જઉં છું, આફ્રિકા પણ જઉં છું. એક તો ત્યાંના વાચકોની જરૂરિયાત જુદા પ્રકારની. અમારા સાપ્તાહિકો છે, એટલે ડે ટુ ડે વીકલી ડેલી પેપર હોય એના પ્રેશર્સ એની પ્રાયોરિટી એ અમારી ઉપર નથી. ઓકે, અમારામાં ન્યૂઝ પણ છે, ફીચર્સ પણ છે. એમાં બી અમારા પાંચેક નિયમો અમે કર્યા છે કે માહિતી આપો, મનોરંજન આપો, આપો માર્ગદર્શન. પણ મુખ્ય વસ્તુ અમારો વાચક, અમારો સમાજ, એને અમારે એનર્જાઇઝ કરવું છે, વિચારક કરવાનું છે અને અમારે એમ્પાવર કરવો છે. એ અર્થમાં ત્યાંનો સમાજ જે અમે સમજ્યા છીએ, એનો અભ્યાસ કર્યો છે, ત્યાં વધારે શિક્ષિત લોકો છે, આર્થિક રીતે પગ પર લોકો છે. ગુજરાતી વસાહતમાં સેલ્ફ એમ્પ્લોયમેન્ટ સૌથી વધારે છે બીજા બધા કોમો કરતાં. એટલે એમને તમે જો ઠોકમ ઠોક કરો તો બે વીકમાં ત્રણ વીકમાં સમજી જાય. એ પ્રમાણે ત્યાંના જો વાચકો હોય તો અહીંયા તમે ગમે તેમ કોઈના માટે બદનક્ષી લખી નાખો તો બહુ ઓછા લોકો કોર્ટમાં જઈને કેસ કરે. યુકેમાં જો તમે કોઈને બદનક્ષી કરો અને એમાં તમારી કુદ્રષ્ટિ હોય તો તમને વકીલ લીધો ટીસ મળી જાય. પરિણામે નીતિ નિયમ કે આચાર સંહિતાનો વધારે ખ્યાલ રખાય છે. મિસ્ટર પટેલ, એક્ઝેક્ટ વાત આવે છે તો જે પ્રમાણે આપ અલગ અલગ લોકોને અહીંથી પણ જે પણ સારા લેખકો હોય છે તેને પણ ત્યાંના લેખ આર્ટિકલ્સ. ટેસ્ટની વાત કરું તો ખાસ કરીને યુકેમાં આપના વાચકો વધુ શું માંગતા હોય છે? આપે કીધું કે પાંચનું કોમ્બિનેશન આપ આપો છો, પરંતુ આપને ખ્યાલ હશે કે સૌથી વધુ એનાલિસિસ પછી શું નીકળ્યું છે અંદર, સૌથી વધુ યુકેના વાચકો શું માંગે છે? અમે 4,000 વાચકોને 4-4 પન્ની એક પત્રિકા મોકલાવી દીધી કે એમને શું જોઈએ છે. ઓકે, એમાં જોયું કે એમને સૌથી પહેલી જરૂરિયાત સમાચારની છે, ભારતના, યુકેના અને જ્યાં જ્યાં ગુજરાતી ભારતીય વસાહત સ્થાયી થઈ છે ત્યાંના. યુકેના ગુજરાતીઓના વડવાઓ પહેલાં 46 કન્ટ્રીમાં અલગ અલગ કન્ટ્રીમાં હતા. એ ઉપરાંત અત્યારે સમાચાર તો તરત મળી આપે, પણ પડદા પાછળ જવું છે. ઓકે, પ્રક્રિયાને સમજવી છે. એટલે અંગેના જે લેખો હોય, ફીચર્સ હોય, કટારો હોય, પણ બીજા ત્રણ ધીરે ધીરે વિભાગો ખાસ આકર્ષણ જમાવી રહ્યા છે. ગુજરાતીમાં આરોગ્ય, ઓકે, કેવી રીતે નિવૃત્તિને વધારે સક્રિય બનાવી, ગૌરવશાળી બનાવી, અને ત્રીજું મહિલાઓ ખાસ કરીને પુરુષ કરતાં સ્ત્રીઓ વધારે લાભ ઉજવતી હોય છે, એને કેવી રીતે વધારે કંઈક પગભર બનાવી. જ્યારે એશિયન વોઇસમાં જરા જુદા પ્રકારનું છે. હું પોતે સંપૂર્ણપણે શાકાહારી છું. અમે અમારા છાપામાં વેજ નોન વેજ રેસીપી પણ મૂકતા નથી. ઓકે, અમારા મોટા મોટા ફંક્શનો બહુ મોટા, 1000 વર્ષે અમે પ્રાઇમ મિનિસ્ટરની કક્ષાના બોલાવીએ તો પણ સંપૂર્ણ શાકાહારી ભોજન આપીએ છીએ, કોઈ મીટ નહીં, કોઈ ફિશ નહીં. યોગામાં લોકોને બહુ રસ છે.
એટલે અમે લગભગ અડધું પાન આખું પાન યોગા આપીએ છીએ. હું પોતે જ યોગા કરું. બાબા રામદેવ મહાન માણસ, મારે ત્યાં બે વખત આવી ગયા કાર્યાલયમાં. અને ત્રીજી વસ્તુ, આપણું જે આધ્યાત્મ, ધર્મમાં તો રસ હોય પણ ધર્મ એ સંપૂર્ણ શબ્દ નથી. અધ્યાત્મ જે હિન્દુ ધર્મની સાચી ઓળખ આપીએ કે વૈજ્ઞાનિક અભિગમ છે, વ્યક્તિ પૂજા નથી, અહમ બ્રહ્માસ્મિ સુધીની વાત કરી શકાય, આત્મા મહાત્મા અને પરમાત્માનું ગમન પણ એક સ્ટેજ પોસિબલ છે, એ અંગ્રેજીમાં અમે ખાસ એ પ્રકારે દેખો લઈએ છીએ. એવું માનીએ છીએ કે જે યંગ આપણા થર્ડ પેઢીના જે ત્યાંના જન્મેલા, એ સાહેબ આપણા કરતા ઓછો રસ રાખતા નથી. સો એમના ટેસ્ટને પણ ધ્યાન રાખીને એ પણ પૂરું પાડો છો. મિસ્ટર સીબી પટેલ, ગુસ્સો ક્યારે આવે? મને ગુસ્સો પહેલાં પહેલો મારી જાત ઉપર આવે. કરવા જેવા કામ ના કરું ત્યારે ગુસ્સો આવે. એમાં જ્યારે મારાથી જાણે અજાણે ના કરવા જેવા કામ થઈ ગયા હોય તો હું ગુસ્સો કરું, અને ભૂલ થઈ હોય તો અજ્ઞા માણસને પણ હું મળીને માફી માંગી લઉં. ઓકે ઓકે ઓકે, ફાઇન. દેટ ઇઝ અ ગુડ વર્ચ્યુ ઓફ અ ગ્રેટ મેન, મિસ્ટર સીબી પટેલ. બિલકુલ. કે મને કદાચ, અને આ સ્વભાવ હોય છે, વ્યક્તિ કયા પોસ્ટ પર છે, કયા સન્માનીય હોદ્દા પર છે, તેના કરતાં અંદર મહત્વનું છે કે તેની અંદર રહેલી વ્યક્તિ જે બેઠી છે, અંદર રહેલો આત્મા છે, તેને ડંખે નહીં તેવું કોઈ પણ કાર્ય નહીં કરવું. મિસ્ટર સીબી, જે પ્રમાણે વાત ચાલતી હતી આપણે કે ક્યાંક અંદરનો આત્મા ડંખે, એવું કામ ક્યારે થઈ જાય તો દુઃખી થવાય, કોઈ એવું કન્ફેશન આજે કરવાની ઈચ્છા ખરી કે જે કદાચ ક્યારે કોઈને કીધું ના હોય? આ ભૂલ થઈ ગઈ છે, પરંતુ એ ભૂલમાંથી શીખ લીધી છે, અને એવી શીખ લીધી, અને એ જે દિવસે ટર્ન આવ્યો, એવો એક નિર્ણય લેવાયો, પછી કદાચ ક્યાંક સંતોષ તો થયો, સાથે સાથે રિલેક્સેશન પણ મળ્યું. આમ જો તો નાના મોટા કેટલાય પ્રસંગો આવ્યા છે, પણ સાંજ પડે જેમ વણિક વેપારી કરે ને રોજનીશી, હું રાતના 12 પહેલા હિસાબ ચૂકતે કરી નાખું છું. ઓકે, એટલે એનું મારે કે વ્યાજનું વ્યાજ ભરવું ના પડે. ઓકે ઓકે. પણ તો મનુષ્ય છું, પણ મારા પરિવારથી કશું ગુપ્ત નથી. એટ ધ સેમ ટાઈમ એમને કહું, બારમણ ઉંદર માનીને બિલ્લી પારે બેઠી છે, પોતાના હિતના રક્ષણ માટે, સમાજના રક્ષણ માટે અમુક ટાઈમે આક્રમક વલણ પણ લીધું હોય. અમે જાત જાતના આંદોલન કરીએ છીએ, બ્રિટિશ સરકાર સાથે મંદિરો બચાવવા, બીજી બધી રીતે કર્યા છે. એમાં શાંતિમય સંઘર્ષ હોવા છતાં શાબ્દિક રીતે આક્રમકતા બતાવેલી છે, પણ એમાં અમે કીડી પણ મારવાની ભૂલ કરી નથી, જાણી જોઈને, પણ કીડીઓ મરી જાય છે. ઓકે ઓકે ઓકે. Now there are so many things between the lines. Mr. CB, જે પ્રમાણે વાત કરી આપે તે પ્રમાણે કે આપ એક નિર્ણય બહુ અડગ છો, કે એક નિર્ણય લેવાય છે તેને પૂર્ણ કરવા માટે બધા જ પ્રયત્ન કરો છો. Now, who is your ideal? ઘણા બધા લોકો CB પટેલને જોઈને પોતાને એવા બનાવવાનો પ્રયત્ન કરે છે, એમના જેવા નિર્ણય લેવાની, એમના જેવી વાકપટુતાનો, એમના જેવા રિલેશન ડેવલપ કરવાનો. CB પટેલનો આઈડિયલ કોણ છે? મારા પ્રેરણા મૂર્તિઓ તો ઘણા, મારે બાજુ કોઈ ગુરુ છે નહીં. હું કોઈ જન્મેલાને ગુરુ તરીકે, ભગવાન તરીકે સ્વીકારવા જ તૈયાર નથી. એટલે મારા જે ગુરુ કે પ્રેરણા મૂર્તિ હોય એ અત્યારે હયાત તો હોય જ નહીં. એટલો મારો સ્વામીજી, મારા પિતાશ્રી તરીકે નહીં પણ સ્વામીજી તરીકે. બીજા ઓફકોર્સ વિવેકાનંદ. હું માનું છું કે કદાચ હજુ આપણે પૂરા ઓળખી શકે નથી. અને ત્રીજી કક્ષામાં જે બે ત્રણ ભેગા મૂકું છું, ગાંધીજી, સરદાર પટેલ અને સુભાષચંદ્ર બોઝ. આમ ત્યાં આગળ હું કંઈક કરવા માંગતો છું. ક્યાં કેવું લાગે છે કે આપે જેટલા પણ નામ લીધા, ખાસ કરીને સ્વામીજી તો આપના પરિવારમાંથી હતા, બાકી જે આપે નામ લીધા, વિવેકાનંદજી, ગાંધીજી, સરદાર પટેલ, ડુ યુ ફીલ દેટ કે અત્યારે જે પ્રમાણે યંગ જનરેશન છે, ખાસ કરીને ઇન્ડિયન જનરેશન, એ ક્યાંક પોતાનો ભવ્ય સ્વર્ણિમ ભૂતકાળને ક્યાંક ક્યાંક ભૂલી રહ્યો છે? હા, અમુક અંશે દેખાઈ રહ્યું છે, વાતોમાં આવે છે, પરંતુ ક્યાંક સંસ્કારની વાતો અને આચરણમાં ક્યાંક ધીરે ધીરે મૂલ્યો બદલાઈ રહ્યા છે ખરાની યુવા પેઢીના. એ સાચું છે અને સંપૂર્ણ સાચું નથી. અમે જ્યારે છાપામાં શરૂ કર્યું શામજી કૃષ્ણ ભરવા વખતે, નરેન્દ્રભાઈ ચિપ્રિસ્તર આવ્યા, એમની અસ્થિ લાવ્યા, એ પહેલાં અમે બધી લેખમણા કરી હતી અંગ્રેજી અને ગુજરાતીમાં. જે પ્રકારે યંગર જનરેશને અમારી ભેગા પત્રો લખ્યા,
આપણા કરતા આપણી જુવાન પેઢી વધારે સજાગ છે, સુમાહિતીકાર છે, અને સન્માનની કે રાષ્ટ્રપ્રેમની કે કંઈક નુચ્છાવાની વાત આવીએ તો મારી પેઢી કરતા તમારી ઉંમરના કે તમારા કરતા નાની ઉંમરના લગારે ઉતરતા નથી. મિસ્ટર સીબી, અહીંયા રોકીશ કે જે પ્રમાણે તૂટતી જતી કુટુંબ વ્યવસ્થા છે, ખાસ કરીને ભારત બહાર વિદેશમાં સ્થાયી થયેલા, ભારતમાં પણ આ પ્રશ્ન દરેકે દરેક પરિવાર પોતે અત્યારે ભોગવતો જ રહ્યો છે, એના તેનો સામનો પણ કરે છે, એના કરતાં વધુ ક્યાંક પશ્ચિમી સંસ્કૃતિની અસરવાળા દેશની અંદર આપ રહેલા છો, ઘણો બધો અભ્યાસ કે કેટલાય બધા હજારો પરિવારના અંગત સંબંધો આપની સાથે છે, આ જે પરિવાર કૌટુંબિક વ્યવસ્થા તૂટવાની જે પ્રમાણે પરંપરા ચાલી રહી છે, ખાસ કરીને હું એક્ઝેક્ટ યુકેની જ વાત કરું છું, ત્યાંના પરિવાર, એના પ્રત્યાઘાતો કેવા પડે છે, એની અસર જે જે ખાસ કરીને મોભી કહી શકાય, આપે કીધું કે સિનિયર સિટીઝન્સ છે, જે એજેડ લેડી હોય છે, જે મહિલાઓ વધુ જીવે છે, માનસિકતા બહુ જ એની ઉપર ખરાબ અસર પડતી હોય છે, એના સુધારા માટે શું કરી શકાય, અથવા તો આપની જે ઇન્સ્ટિટ્યૂટ છે, ખાસ કરીને આપની સાથે જોડાયેલા જેટલા પણ સંસ્થાઓ સાથે આપ જોડાયેલા છો, કયા કાર્યો કરવા જોઈએ કે જેના કારણે ફરીવાર એ જ આપણી સંસ્કૃતિની સાચી ઓળખ એસ્ટાબ્લિશ થઈ શકે, કે પછી એઝ રૂટીન એને સમજીને એને સ્વીકારી લેવું જોઈએ? આપણે બહુ અગત્યનો પ્રશ્ન પૂછી દેવાંગભાઈ, અને અમે સતત એ વિશે એક ચિંતન કરતા હોઈએ છીએ. એક તો સંયુક્ત પ્રથા કદી બિલકુલ પરફેક્ટ હતી જ નહીં, એ હંમેશા ઇવોલ્વ થાય છે. અત્યારે જે આપણું જીવન વધારે ઝડપી છે, કોમ્યુનિકેશન, ટ્રાન્સપોર્ટેશન, મોબિલિટી, હું માનું છું કે ઇવેન્ચ્યુઅલી વ્યક્તિના ભૂતકાળ ઉપર, પરિવારની પરંપરા ઉપર, અને શરૂઆતના વર્ષોમાં સિંચન કેવું તેની પર આધાર રાખે છે. ત્યાં અમે એક સંસ્થા ચલાવી, નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન, એ ગુજરાતી સંસ્થાનું મહામંડળ છે. હમણાં જ મેં જૂન મહિના પછી, ગયા વર્ષે જૂન મહિના પછી ત્રણેક પરિસંવાદ યોજ્યા. સૌથી મોટો પ્રશ્ન ચર્ચા કર્યો અમે વડીલોના પ્રશ્નો, મહિલાઓના પ્રશ્નો અને યુવાઓના પ્રશ્નો, યુવા શક્તિના પ્રશ્નો. અને આને અંગે તો ચાલુ જ છે બધું કામકાજ. હું માનું છું કે અમારી ઉંમરના, એટલે મારી ઉંમરના કે મારા જેવા કંઈક નસીબ બનતા હોય, જેના હાથમાં કંઈક મીડિયા હોય, સંસ્થાઓ હોય, એની એક આવશ્યકતા છે કે તટસ્થ ભાવે કંઈક વિકલ્પો રજૂ કરવા. હું નથી ઈચ્છતો કે તમે કોઈને કહો તું આ માર્ગે જા કે આ માર્ગે જા, એ કહેવાની જરૂર નથી. વિકલ્પો ના પોતો માણસ ગુતી કરે. પણ આપણે જે વાત કરી, ભગ્ન લગ્ન ભંગ હોય, એ સમસ્યા અહીંયા પણ છે, પણ એના કરતા વધારે યુકેમાં હોય. યુકેમાં આપણા સમાજમાંથી લોર્ડ ભીખુ પારેખે પાર્લામેન્ટમાં કહ્યું હતું ગયે વર્ષે, 12% પુરુષો અને 70% સ્ત્રીઓના સહજીવનમાં બીજી ચામડીના માણસો હોય છે, અને આવી જગ્યાએ સહ અસ્તિત્વ સાધવું એટલું સરળ નથી. સવાલ આવે છે બાળકોનો કે જો ભૂલે છો કે કુટુંબનું નામ ખરાબે ચડી જાય તો બાળકોનું શું? અને એમાં ઇંગ્લેન્ડમાં સમાજશાસ્ત્રીઓ કહે છે કે 80% લગ્નમાં, કદાચ 90%માં પણ સંપૂર્ણ સંતોષભર્યું લગ્ન હોતું જ નથી. પણ બાળકોની જવાબદારીના કારણે ઇક્વેશન ઓફ કોમ્પ્રોમાઇઝ, હોલ લાઈફ ઇઝ કોમ્પ્રોમાઇઝ, મોર ધેન કોમ્પ્રોમાઇઝ, યુ નિગોશિએટ યોર રૂટ થ્રુ. તમે સંજોગોના ઉપલક્ષમાં થોડુંક તમારા સ્વભાવમાં, અપેક્ષામાં, કાર્ય પદ્ધતિમાં ફેરફાર તો કરો જ ને. પણ એ અર્થમાં ખબર નહીં, મારે એવું માનવું છે કે આવું ચાલવાનું જ. મનુષ્યને અંદર એવું એક કીટાણુ છે કે આપણને દૂરના ડુંગર બહુ સરસ લાગે, પણ જો જરાક માણસ આગળ વધે ને તો એમ જ લાગે કે કાગડા બધે કાળા. ઓકે ફાઇન, મને લાગે છે કે ઘણી ગંભીર વાત અને બૌદ્ધિક વાતો ચાલુ થઈ ગઈ. અગેન આવી જાઉં છું થોડી અડવી ક્ષણોમાં. મૂવી 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 જોવાનો શોખ કયો? બહુ ઓછો. હું ટેલિવિઝન પણ ભાગ્યે જ જોઉં છું. ઓકે, હું 6-8 કલાક વાંચન જરૂર કરું. ઓકે, પ્રેમ કોને કરે મિસ્ટર સીબી પટેલ? સીબી પટેલ પ્રેમ કરે, એક તો કોઝને પ્રેમ કરે. સૌથી વધારે જો પ્રેમ કરતો હોય તો વિચારમાં. હું એમ માનું છું કે વ્યક્તિને પ્રેમ કરવાનો જમાનો નીકળી ગયો. મારે પણ આગામી 39 વર્ષમાં કંઈક નવું કરવું છે. હું
વ્યવસ્થિત જેને લેટરલ થિંકિંગ કે જેમાં માનું છું, એક તો વિચાર, બીજું કંઈક એવી પ્રવૃત્તિમાં હું જોડાઉં અને ઘણી પ્રવૃત્તિમાં છું કે જેથી કરીને મારે જે અંદરની બધી અભિલાષા છે, થોડાક અભરખા પણ છે, એનો વધારે આકૃતિ અભરખા વિશેની વાત આવું છું. મારો લાસ્ટ ક્વેશ્ચન એ જ હશે, જૂઠું બોલવાનું નોર્મલી દરેકના જીવનમાં આવતું જ હોય છે, ગમે તેટલો પ્રયત્ન કરું મારી જાતને સત્ય સાથે જોડવાનો, પરંતુ જૂઠું બોલાઈ જતું હોય છે. પરંતુ કોઈક જૂઠા એવા હોય છે કે જે ક્યાંક કોકને લાભ થતો હોય તેના માટે બોલવું પડે છે. કયું જૂઠું ખાસ કરીને બોલ્યા હોય એવું યાદ હોય એવું મિસ્ટર સીબી પટેલ? છેલ્લા 20 વર્ષમાં હું જવલ્લે જૂઠું બોલ્યો. 20 વર્ષ પહેલાની વાત કરીએ. પહેલા તો મેં એમ માનું છું કે જ્યારે ન કરવા જેવા કામ કરી નાખ્યા હોય ત્યારે તમે જૂઠું બોલી જ લો છો, હું પ્રમાણિકપણે સ્વીકારું છું. એટ ધ સેમ ટાઈમ તમે કાયમ માટે જૂઠાણું છુપાવી નાખશો, લાગતા વળગતા સમક્ષ તમારી છબી ખુલ્લી ના હોય તો અંદરનો આત્મવિશ્વાસ. બિલકુલ પ્રોપર. મને એક વાક્ય યાદ આવે છે કે દંભનો દસકો હોય છે અને સત્યની સદી હોય છે. સો પ્રયત્ન કરીએ કે સત્યની સાથે રહે, જેના કારણે સદી સુધી યાદ રાખેલો. નાઉ લાઈફની હેપીએસ્ટ મોમેન્ટ કઈ હતી મિસ્ટર સિબી? જ્યારે મારે ત્યાં ગ્રાન્ડ ચાઇલ્ડ જન્મ્યું એ હેપીએસ્ટ. ઓકે ઓકે. એન્ડ એમ્બ્રેસિંગ મોમેન્ટ? એમ્બ્રેસિંગ મોમેન્ટ માં તો કદાચ અનેક પ્રસંગો આવે, જ્યારે જ્યારે કરવાનો કોઈ મોમેન્ટ છે, નેવર યુ કેન ફોરગેટ ઇટ, નહીં ક્યારે નહીં ભૂલી શકાય. એવી કોઈ સિગરેટ પીવાની શરૂ કરી ત્યારથી મને શરમ છે. જૂન 8, 1954 માં સિગરેટ ચેતાઈ, અત્યારે પણ પીવું છું રોજની 7. અંદર ખેંચતો નથી, શરીર સરસ છે, પણ એવી શાવર તોડ્સ મૂકી. ઓકે, શેડ્યુલ શું હોય છે? બહુ શોર્ટમાં સમય ખૂબ જ હોય છે. દરરોજ સવારે શેડ્યુલ કરો. હું મારો બાચ્ચા છું, મારો અમારો મોટું મકાન ભગવાન આપ્યું છે અમને, એક ફ્લેટ ફેમિલીનો, નીચેનો મારો ફ્લેટ, તેનો હનુમાન નિવાસ કહું છું. ઓકે. એમાં મારો મોટો બેડરૂમ છે, એક સ્ટડી રૂમ છે, એમાં સ્મોકિંગ નથી કરતો. ઓકે. સવારે ઉઠું 6:30 વાગે, હવન કરી આવું, સિગરેટ પીવાનું હવન કહું છું, ચા પીવું, વોક લઈ આવું, મને નિયમિત વોકિંગ નહીં કહેવું. હું ઓફિસમાં ભાગીએ કલાક 2 કલાક જ જાઉં છું, ના પણ જોઉં, બ્રેકફાસ્ટ કરું, હું ટીવી ભાગીએ જોઉં, પણ લોકોને મળવું, વાતો કરવી, તમે સારા છો એ મને કે હું સારો છું મને ગમે, પણ હું પછી વિચારું કે આમાં કેટલું સાચું છે. એમ કરતાં કરતાં 1 વાગે એટલે બધી મારી દુનિયા પછી બંધ કરી દઉં, પાછું મારા જતો રહું હનુમાન નિવાસમાં અથવા તો મેઇન ફ્લેટમાં, જ્યાં હું બહુ સમજીને ખાઉં છું. સમતોલ ખોરાક શરીર માટે ઉપયોગી ખોરાક. પાછો ફરતી થોડું આટા મારું ઘરમાં સૂઈ જવું, ઉઠવું હોય ત્યારે ઉઠવું, પણ અડધો પડો વધારે ન ઊંઘાય. 4 વાગ્યા પછી મારી શિફ્ટ શરૂ થઈ જાય, રાતના 12:30 સુધી. અગેન વાંચવું, વિચારવું, કજિયો બી કરવું, સારા કોઝ માટે હું શાંતિમાં માનતો નથી. અને પછી બલબલા હોય તો મારે 2-3 વાર તો સાચું કહેવું પડે, ના ગમે તો મને શું, એમ તેલવારી થઈ આવું પણ કહી દઉં. હા, કે અમારું સમાજ, મારું પેઢી, અમે એક પેનીનો કરજો નથી. મને મારા બાપ કે સસરા આજે કંઈ બેસાડ્યો નથી, સ્વામીજીએ સલાહ આપી હતી, અને હું માનું છું કે પરમાત્માએ મને જે આ શસ્ત્ર આપ્યું છે એ શસ્ત્રનું ગૌરવ સાચવીને હજુ મારે સમાજની ઘણી સેવા કરવી. મારા બાળપણના 3 મિત્રોનો સતત સંપર્કમાં છું. ભાદરણમાં જ્યારે હું ભણતો હતો 4 વર્ષ, ત્યારે અમારા હેડમાસ્ટર આવ્યા હતા સાવરકુંડલાના, જી કે સંધ્યાનો છોકરો અશ્વિન, એ તો બહુ ભણ્યો અને મોટો અધિકારી થયો, પણ મને ને વાંચનનો શોખ શીખવાડ્યો, વાતો કરતા શીખવાડ્યો. પટેલમાંથી થોડું વાણીઓ બનવા માટે મને પ્રેરણા આપી. ઓકે. પછી બીજા ભાવનગરના જયસુખલાલ જયંતિલાલ મહેતા અહીંયા અમદાવાદમાં જ રહે છે, એ પોતે સિવિલ એન્જિનિયર, સાચા અર્થમાં બ્રાહ્મણ, પ્રમાણિક તરીકે સિવિલ એન્જિનિયર, એના બી સંપર્કમાં છું. અને ત્રીજા એક લવજી સવજી પટેલ, કોડાળા ગામ છે રાજકોટની બાજુમાં. બીજા મિત્રો તો ઘણા બધા, પણ મિત્રો મારા બહુ ઓછા ગણું છું. આ તો લટકતી સલામ દુનિયામાં કરે કરે, પણ આ મિત્રો સાથે સંપર્ક. નાવ 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 ટાઈમ ફોર યોર દુશ્મન. 3 જો દુશ્મન ગણવા હોય, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ પર્ટિક્યુલર નેમ, પરંતુ જો કદાચ દુશ્મન. એક તબક્કો એવો આવ્યો કે જ્યારે હું જરા કાચો હતો, જે મારા પ્રતિસ્પર્ધીઓ હતો દુકાનોમાં કે પ્રકાશનમાં, ઘણી પર મેં માન્યું કે આ લોકો મારા દુશ્મનો છે,
અને એમાં તો હું બહુ ક્લિયર કટ છું. મારું જો કોઈ ખરાબ લખે ને તો હું દર્દ દઈને બદનક્ષી. હું લોયર બાય ટ્રેનિંગ છું, એટલે એક પ્રકાશક સાથે હું 5 વખત કોર્ટમાં ગયો, 5 વખત હું જીત્યો. પ્રવચંદ્ર ગાંધીએ પૂછ્યું સીબી તમે જુગારામાં છો, મેં કોઈ 1 પાઉન્ડની લોટરી ટિકિટ બાય નથી કરતો. પણ એ જમાના વહી ગયા છે, દુશ્મન હોય છે તેને ક્યારે ભૂલતા નથી, પરંતુ વેરભાવ એ રીતનો વેરભાવ નથી હોતો કે સામે વાળી વ્યક્તિને નુકસાન પહોંચે. પરંતુ હા, ક્યાંક જેને નુકસાન પહોંચાડ્યું છે તે વ્યક્તિને મેસેજ તો મળી જવો જોઈએ કે મારી સાથે જે કર્યું છે તે ખોટું કર્યું છે, ક્યાંક મને અંડર એસ્ટિમેટ કર્યો છે. આ જ ખુમારી હોવી જોઈએ છે દરેક ગુજરાતીમાં, અથવા તો ગુજરાતમાં રહેતા દરેકે દરેક વ્યક્તિમાં જેણે નર્મદાનું પાણી પીધું છે તેને. ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી આપસો નમસ્કાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ અ લોટ. Thank you.